ભારતીય રેલવે દેશની લાઇફલાઇન છે રેલવે ટ્રેકની લંબાઈ મુજબ વિશ્વનું સૌથી મોટું ચોથા નંબરનું નેટવર્ક ઇન્ડિયામાં છે ભારતમાં ઘણા પ્રકારની ટ્રેન ચાલે છે જેમાં પેસેન્જર ટ્રેન મેલ એક્સપ્રેસ એક્સપ્રેસ ટ્રેન સુપરફાસ્ટ ટ્રેન જેવી ઘણી ટ્રેન શામેલ છે આજે આ વિડિયોમાં અમે તમને સુપરફાસ્ટ ટ્રેનની સ્પીડ કેટલી હોય છે અને શા માટે તેનું ભાડું વધારે હોય છે તેના વિશે જણાવીશું ઇન્ડિયન રેલવે મુજબ જે ટ્રેન પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલે છે તેને મેલ એક્સપ્રેસ કહેવામાં આવે છે તે દરેક જગ્યાએ ઊભી રહે છે એક્સપ્રેસ ટ્રેન પણ સેમી પ્રાયોરિટી જેવી જ છે જેમાં ટ્રેનની સ્પીડ લગભગ પંચાવન કિલોમીટર સુધીની હોય છે આ ટ્રેનનું નામ કોઈ શહેર અથવા તો કોઈ વ્યક્તિના નામ પર હોઈ શકે છે જો કોઈ ટ્રેન અપડાઉન દરમિયાન બિગ લાઇન પર પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની અને મીડિયમ લાઇન પર પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે તો તે ટ્રેન પર સુપરફાસ્ટ સરચાર્જ લગાવ્યા બાદ તે ટ્રેન સુપરફાસ્ટ ગણાશે આ ટ્રેન મેલ એક્સપ્રેસ અને એક્સપ્રેસ ટ્રેનથી વધુ સ્પીડે પાટા પર સરકે છે કેટલીક સુપરફાસ્ટ ટ્રેનની સ્પીડ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે છે જેમાં સ્ટોપેજ ઓછા હોય છે જે એક રાજ્યથી બીજા રાજ્ય સુધીની હોય છે આ ટ્રેન મેલ અને એક્સપ્રેસ ટ્રેનની તુલનામાં ઓછો સમય લે છે જેમાં યાત્રીઓની મળતી સુવિધાને કારણે આ ટ્રેનનું ભાડું વધારે હોય છે જેમાં મિનિમમ ડિસ્ટન્સ ચાર્જ મિનિમમ જનરલ ફેર રિઝર્વેશન ચાર્જ સુપરફાસ્ટ ચાર્જ જેવા તમામ ચાર્જ સામેલ હોય છે આ બધા ફેક્ટર્સ મળીને સુપરફાસ્ટ ટ્રેનની ટિકિટનો રેટ નક્કી થાય છે જેને કારણે આ ટ્રેનનું ભાડું વધારે હોય છે આવા જ માહિતી સભર વિડીયો જોવા માટે જોડાયેલા રહોઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે